વિધાનસભા ચૂંટણી અબડાસા હિલ ઉપર અપક્ષ તરીકે ઉઠાર રજાકભાઈએ દાવેદારી નોંધાવી પ્રચાર પ્રસાર શરૂ કર્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 સીટો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ તરીકે ઘણા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે અબડાસા તાલુકા વિધાનસભા નંબર 1 સીટ ઉપર હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ સહિત 10 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં અપક્ષમાં અબડાસા તાલુકાના લાખણીયા ગામના શિક્ષિત ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવાર શ્રી ઉઠાર રજાક અલી મહમદભાઈએ પોતાની દાવેદારી નોંધાવી અને ચૂંટણીમાં જંપ લાવ્યું છે અને તેમને પોતાના પ્રતિક ચિહ્ન રૂપે બેટનું નિશાન મળતા તેઓ પ્રથમ દિવસે પોતાના સૌ કાર્યકરો મિત્રો સાથે લાખણીયા ગામમાં આવેલ પીરની દરગાહ, રામદેવ પીરના મંદિરે દર્શન કરી ત્યારબાદ ગુર્થર મતિયાદેવ મંદિર અને હાજીપીર બાબા સહિતના મંદિર, મસ્જિદ અને દર્શન સલામ ભરી પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. તેમણે પોતાના પ્રજોતરમાં જણાવ્યું હતું કે મેં મારા અબડાસા તાલુકાની પ્રજાને કનડતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત માટે દાવેદારી નોંધાવી છે, કારણ કે અમારા અબડાસા તાલુકાની પ્રજા ઝીણી અને અભણ પ્રજા છે, તેથી તેમના પ્રશ્નોને વાચા આપવા નથી આવતી. માટે એક શિક્ષિત અને યુવા તરીકે દાવેદારી નોંધાવી છે અને સમગ્ર પ્રવાસ દરમિયાન મને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન એમની સાથે સુલતાન કેર, ગોપાલભાઈ બુદ્ધા, સલીમાન સુયા, અબુભાઈ ઠાકરા, અનવર મિયાજી, મુસા કેર, મુરજી મેશ્વરી, આદમ ઉઠાર, અબુ ઉમર, ઉમર મહમદ, અબ્દુલભાઈ સિકંદર, સલીમ સહિતના આગેવાનો પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. મારું નામ ઉઠાર રજાક અલી મહમદ છે, લાખણીયાનો રહેવાસી છું. મેં વિધાનસભા 1 અબડાસામાં ઉમેદવારી નોંધાવી છે. મેં આજે પ્રવાસમાં દરગાહોથી મંદિરોથી મેં પ્રવાસન શરૂ કર્યું છે. ઉમેદવારી નોંધાવવાનું કારણ માત્ર એક જ છે કે આજે પ્રજા બધી જગ્યાએથી પીડિત છે. આજે જે ઝીણી પ્રજા છે, નાના માણસો છે, એ લોકોનો કોઈ પૂછા કરવાવાળો નથી. આજે શિક્ષિત ઉમેદવાર મળી રહે અને યુવાન ઉમેદવાર મળી રહે એ હેતુથી મેં મારી ઉમેદવારી નોંધાવી છે અને મને પ્રજાનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે અને મળશે એવી આશા પણ છે. આજે આપણે પ્રથમ દિવસે આપણા પ્રચાર ક્યાંથી શરૂઆત કરેલી છે? આજે લાખણીયાથી જ મહમદ શાહની દરગાહ, રામદેવપીરના મંદિર, પછી ગુડથર મતિયાદેવ અને હવે અમે હાજીપીર જઈ રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આજે મેં ઉમેદવારી નોંધાવ્યા પાછળ પણ મને ઘણી જગ્યાએથી મને ફોન આવી રહ્યા છે. મેં અનેક રીતે મેં પ્રજાના વચમાં રહીને કામો કર્યા છે અને એ જ કામોના લીધે આજે મને ઘણો બધો પ્રજાનો સપોર્ટ મળી રહ્યો છે.